केशोद तालुकाना शिक्षकोए ऑनलाइन धरना कार्यक्रम योजायो। केशोद तालुकामां 4200 ग्रेड पे नी मांगणी साथे प्राथमिक शिक्षकोए ऑनलाइन प्रतीक धरना कार्यक्रम योजया हता, जेमां सन 2010 के ते पछी भर्ती थयेला तालुकाना 70 करता वधु शिक्षको जोडाया हता। समग्र गुजरात राज्यनी जेम हवे दरेक तालुकाना प्राथमिक शिक्षको ऑनलाइन प्रतीक धरना कार्यक्रम योजी 4200 ग्रेड पेनी मांग करी रह्या छे, त्यारे केशोद तालुकाना 70 करता वधु शिक्षको पण जोडाया हता अने प्रतीक धरना कार्यक्रममां जोडाई 4200 ग्रेड पेनी मांगणी करी रह्या छे। प्राप्त विगतो अनुसार 2019 राज्य सरकार द्वारा 4200 ग्रेड पे घटाड़ी 2800 करी नाख्या हता, जेना ठराव चालू साल में करवामां आव्यो हतो, जे अनुसंधाने फेब्रुआरी मास में शिक्षकों ने गांधीनगर खाते एक मीटिंग योजाई थी। त्यारबाद लॉकडाउन थता शिक्षकों संगठित बनी विरोध नोंधाव्यो, ऑनलाइन सहारो लीधो छे, जेमां दर महीने शिक्षकों ने 7-8 हज़ार पगार ओछो मरे छे। तेथी सोशियल मीडिया में सोशियल डिस्टन्स साथे फोटो के वीडियो अपलोड करी 4200 ग्रेड पे नुं समर्थन मेळवा प्रयत्न करवामां आवी रह्या छे, जे अनुसंधाने गत शुक्रवार अने सोमवार राज्य सरकार मीटिंग योजी, जेमां सफलता न मळता गांधी चिंत्या मार्गे आंदोलन तेमज करवामां आव्युं छे। गोविंद हडિયા, ZSTV, કેશોદ। સમગ્ર ગુજરાતની અંદર એક આંદોલન ચાલી રહ્યું છે, ઓનલાઈન આંદોલન શિક્ષકોનું, એ શું છે? સરકાર દ્વારા જે 2800 ગ્રેડ પે કરી નાખવામાં આવ્યો છે શિક્ષકોનો, 4200માં ઘટાડીને 2800 જે કર્યો છે એના માટેનું છે। 2010 અને 10 પછીની જે ભરતી થઈ છે એ ભરતીની અંદર જેટલા શિક્ષકો લાગ્યા છે એનું ગ્રેડ પે 2800 કરી નાખવામાં આવ્યો છે। હવે વિચારો, જો 2800 ગ્રેડ પે પ્રમાણે કરીએ તો આપણને પગાર છે એ 29,200 જેટલો મળે, અને 4200 ગ્રેડ પે પ્રમાણે કરીએ તો 35,400 પ્લસ બીજા લમસમ કરતા તમને 40,000 ન્યાજ, એટલે કે મહિને તમને 7-8 હજાર જેટલું નુકસાન જાય। શા માટે? અમારી ડિગ્રી સારી છે, બધા છે એ એમએસસી એમએ એમકોમ બીએડ દ્વારા છીએ, તો 6-8 અંદર બધા શિક્ષકો વ્યવસ્થિત ભણાવે છે, તો સરકાર દ્વારા આ શા માટે કરી નાખવામાં આવ્યું છે? હાલ અમારે એક જ માંગ છે કે અમારો જે અમને અમારો અધિકાર છે, અમને જે 4200 ગ્રેડ પે મળવો જોઈએ એ અમને મળે, એ વતી અમે પ્રતિક ઉપવાસ ઉપર જોડાયેલા છે, અમે સમગ્ર તાલુકાના બધા શિક્ષકો પ્રતિક ઉપવાસ ઉપર જોડાયેલા છે। આશરે કેટલી સંખ્યા છે શિક્ષક? આશરે આમ ગણતરી જોઈએ તો 2010 અને 10 પછી લાગેલા અમારા તાલુકાની અંદર 70-75 શિક્ષકો છે, જે આ સમગ્ર ગુજરાતની અંદર જોઈએ તો ઘણા શિક્ષકો જાય છે, જેમ કે 60-65 હજાર શિક્ષકો છે જેને આનો લોસ જાય છે। તો અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે અમને અમારો હક આપો। ક્યાં સુધી આંદોલન ચાલુ રાખશે? આંદોલન જ્યાં સુધી સરકાર આનો કોઈ નિરાકરણ નહીં કરે ત્યાં સુધી અમે અમારું આંદોલન આવું ઓનલાઈન ચાલુ જ રાખશું।